જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે આઈસ દ્વારા પ્રકાશિત થતું વીકલી કરંટ અફેર જોઈશું તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા માટે આ મોસ્ટ પી રહેશે જોઈએ તાજેતરમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું છન્નું વર્ષની વયે નિધન થયું છે તેમણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું કેટલા વર્ષ સુધી શાસન પર રહ્યા તે તો સિત્તેર વર્ષ સુધી શાસન કર્યું તેમનો સમયગાળો છે તે બ્રિટનના ઇતિહાસમાં શાસન કરવામાં સૌથી વધારે છે સિત્તેર વર્ષ યાદ રાખજો આગળ જોઈએ તાજેતરમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે હવે પછી શાસન તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સને સોંપવામાં આવ્યું છે તેઓ કિંગ બન્યાની સાથે તેમને ક્યાં નામથી ઓળખવામાં આવશે તો તેમને ઓળખવામાં આવશે કિંગ ચાર્લ્સ તૃતીય શું નામ રહેશે કિંગ્સ ચાર્લ્સ તૃતીય એલિઝાબેથના સૌથી મોટા પુત્ર છે પૂરું નામ પૂછે તો પણ યાદ રાખવું પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ તાજેતરમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો સાચા વિધાનો આપણે જોવાના છે તો અહીં એક પછી એક આપણે જોતા જઈએ પ્રથમ છે તેમનો જન્મ એકવીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસ ના રોજ ઇંગ્લેન્ડના લંડન ખાતે થયો હતો તે સાચું છે તેમના પિતા કિંગ જ્યોર્જ્ઠા હતા કોમનવેલ્થ દેશોમાં શાંતિ સ્થાપવા બદલ તેમને વર્ષ બે હજાર સાતમાં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો તે ખોટું છે આ સાચા છે તેમનું મૂળ નામ એલિઝાબેથ અલેક્ઝાન્ડ્રા મેરી છે શું નામ છે એલિઝાબેથ મેરી તો તો એ પણ સાચું છે એક બે અને ચાર હોય તેવું કયા ઓપ્શનમાં આપેલું છે તો સાચો જવાબ પડશે ઓપ્શન ડી એક બે અને ચાર સાચા છે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય નો રાજ્યાભિષેક ક્યારે થયો હતો બે જૂન ઓગણીસો ને ત્રેપનના રોજ તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો બે જૂન ઓગણીસો ત્રેપન હવે આપણે મહારાણીનો ફોટો પણ જોઈ લઈએ આ છે મહારાણી એલિઝાબેથ બ્રિટનમાં સૂર્યાસ્ત બ્રિટનના મહારાણી એલિઝાબેથ નું નિધન તો આ ઉંમરે તેમનું અવસાન થયું હતું અને નીચે પણ તસવીર આપેલી છે આ તેમની યુવાનીની તસવીર છે એ પણ તમે જોઈ શકો જન્મ અહીં આપેલો છે જન્મસ્થળ બધી માહિતી છે તે અહીંયા આપેલી છે એ પણ તમે જોઈ શકો નિધન ક્યારે થયું આઠ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોડ રોજ થયું હતું અને ક્યાં થયું હતું સ્કોટલેન્ડ યુકેમાં બારમોરલ કેસલ એબર્ડિન્સાયર સ્કોટલેન્ડ યુકેમાં થયું હતું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દક્ષિણ દક્ષિણ સહયોગ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે જવાબ આવશે બાર સપ્ટેમ્બર તાજેતરમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈ દાણ ચોરીને રોકવા માટે ઓપરેશન ખાલી જગ્યા હાથ ધર્યું હતું કયું ઓપરેશન હાથ ધર્યું હતું ઓપરેશન ગિયર બોક્સ એ ઓપ્શન સાચો પડશે આગળ જોઈએ તાજેતરના દિવસોમાં ભારતના યુવાનોમાં માદક દ્રવ્યોનું વ્યસન ઝડપથી ફેલાઈ રહ્યું છે એટલે કે ભારતમાં ડ્રગ્સનો ઉપયોગ વધી રહ્યો છે આ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો જોઈએ આપણે વિધાનો પ્રથમ છે ભારત વિશ્વના બે સૌથી મોટા અફીણ ઉત્પાદન પ્રદેશો ગોલ્ડન ટ્રાયંગલ અને ગોલ્ડન ક્રિસેન્ટ વચ્ચે આવેલ છે એ સાચું છે ગોલ્ડન ટ્રાયંગલ પ્રદેશમાં થાઈલેન્ડ મ્યાનમાર વિયેતનામ અને લાઓસનો સમાવેશ થાય છે જ્યારે ગોલ્ડન ક્રેસન્ટમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે જેમાંથી અફીણ અને માદક દ્રવ્યો વધુ સપ્લાય થાય છે તો એ પણ સાચું છે ત્રણ ઉચ્ચ વર્ગ દ્વારા વપરાશની સ્વીકૃતિ આર્થિક તણાવમાં વધારો નશા માટે સેવન કરવું ન્યુરોટિક આનંદ વગેરે જેવા કારણોને લીધે ભારતમાં ડ્રગ્સનું સેવન વધ્યું છે તો એ પણ સાચું છે તો ઉપરના ત્રણે ત્રણ સાચા હોય તેવું ઓપ્શન ડીમાં આપેલું છે ઓપ્શન ડી અહીં સાચો પડશે આગળ જોઈએ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને નેપાળના આર્મી જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવ્યો હતો તો ભારતીય સેનાના પ્રમુખ શ્રી મનોજ પાંડેને પૂછવામાં આવે આર્મી ચીફ અત્યારે કોણ છે તો મનોજ પાંડે છે એ પણ યાદ રાખવું અને નેપાળના આર્મી જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવેલો છે મનોજ પાંડેને તો એ યાદ રાખજો તાજેતરમાં સ્ટીલ ફિગરેટ તારાગીરી મુંબઈમાં મંજગાંવો શિપયાર્ડ જે શીપ બિલ્ડર્સ લિમિટેડ છે એટલે કે એમડીએલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે જોઈએ આપણે વિધાનો તેનું નામ ગઢવાલમાં સ્થિત હિમાલયની પર્વતમાળા પરથી રાખવામાં આવેલું છે તારાગીરી આ જહાજ પ્રોજેક્ટ સત્તર એ હેઠળ બનાવવામાં આવેલ સ્ટીલ સ્ટીલ્થ યુદ્ધ જહાજ છે એ પણ સાચું છે ને એક પણ સાચું છે આ જહાજના નિર્માણમાં એચ અને એલ એન મુખ્ય ફાળો છે તો તે ખોટું છે તો જવાબ આવશે ઓપ્શન બી ફક્ત એક અને બે સાચા છે હાલની પેટર્ન આ રીતની છે આ રીતના પ્રશ્નો પૂછાય છે તો ડીપમાં તમે અભ્યાસ કરેલો હોવો જોઈએ આગળ જોઈએ તાજેતરમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું નિધન થયું છે તેઓ કયા મઠના શંકરાચાર્ય હતા તો જોઈએ આપણે જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમ ઉત્તર ભારત અને વેદાંત મઠ શૃંગેરી દક્ષિણ ભારત તો અને ત્રીજું આપેલું છે મઠ દ્વારકા પશ્ચિમ ભારત આમાં જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને સાચા છે એટલે કે જ્યોતિમઠ બદ્રિકાશ્રમ ઉત્તર ભારતના પણ તેઓ શંકરાચાર્ય હતા અને મઠ દ્વારકામાં આવેલું છે તેના પણ તેઓ છે તે શંકરાચાર્ય હતા તાજેતરમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજીનું નિધન થયું છે તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે વિધાનો આપણે જોઈએ તેમનો જન્મ મધ્યપ્રદેશના જિલ્લાના દિગોરી ગામમાં થયો હતો એ સાચું છે જન્મ પૂછી શકે યાદ રાખજો જન્મસ્થળ તેમના બાળપણનું નામ શું હતું તો પોથીરામ ઉપાધ્યાય હતું શું હતું પોથીરામ ઉપાધ્યાય એ પણ સાચું છે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પણ પ્રસિદ્ધ હતા તો તે પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી ને બધા સાચા છે આગળ જોઈએ આદિ આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદા મઠ ક્યાં સ્થળે આવેલો છે ખાસ ઇમ્પોર્ટેન્ટ છે આ દ્વારકામાં આવેલો છે મોસ્ટ એમ પી છે યાદ રાખજો શારદા ક્યાં આવેલો છે દ્વારકા ગુજરાતમાં ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે આ રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચારે ચાર દિશાઓમાં એક એક મઠ આવેલા છે એ આપણે હમણાં આગળ જોઈશું આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ બે હજાર બાવીસ ક્યાં યોજાઈ હતી તો ગ્રેટર નોઈડામાં આ હતી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ હવે આપણે થોડી આગળ વાત કરીએ શંકરાચાર્યનો ફોટો જોઈએ તેના વિશે વાત કરીએ આ છે તારાગીરી જે તારાગીરી વિશે આપણે વાત કરી ગયા ગઢવાલમાં સ્થિત હિમાલયની પર્વતમાળા પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે પ્રોજેક્ટ સત્તર એ એ પણ આપણે જોઈ ગયા એકસો ઓગણપચાસ મીટર લાંબુ છે અને સત્તર પોઈન્ટ આઠ મીટર છે તે આ પહોળું છે તાનાગીરી સોરી તારાગીરી અને બે મુખ્ય ડીઝલ એન્જિન આવેલા છે આ બધી વધારાની માહિતી છે તમને આ આપણે આગળ જે પ્રશ્નોમાં જોઈ ગયા તે ખ્યાલ હોવો જોઈએ આ છે જગદગુરુ શંકરાચાર્ય જેનું નામ છે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી નવાણું વર્ષની વયે તેમને તેમનું છે તે અવસાન થયેલું છે અને અહીં આપણે જોઈએ પીઠ અને જ્યોતિર્મઠ બદ્રીનાથના તેઓ શંકરાચાર્ય હતા એ આપણે આગળ વાત કરી ગયા છીએ ભારતમાં મુખ્ય ચાર મઠ આવેલા છે શંકરાચાર્યના ચાર મઠ ક્યાં ક્યાં છે આપણે જોઈ લઈએ વારંવાર પૂછાય છે મોસ્ટ ટાઈમ પી છે ખાસ યાદ રાખી લેવા જ્યોતિર્મઠ છે તે બદ્રિકાશ્રમ ઉત્તર ભારતમાં આવેલું છે વેદાંત મઠ તે શ્રૃંગેરી દક્ષિણ ભારતમાં આવેલું છે ગોવર્ધન મઠ તે જગન્નાથ પુરી એટલે કે પુરીમાં આવેલું છે ઓડિશાની અંદર પૂર્વ ભારતમાં અને શારદા મઠ તે દ્વારકામાં આવેલું છે પશ્ચિમ ભારતમાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ રીતે ચારે ચાર દિશાઓમાં શંકરાચાર્યના જે છે મઠ આવેલા છે આદિ આદિશંકરાચાર્ય દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી હવે સ્વામી જે સ્વરૂપાનંદજીનું અવસાન થયું છે તે બદ્રિકાશ્રમ ઉત્તર ભારત અને દ્વારકા પશ્ચિમ ભારત બંને જગ્યાના તેઓ શંકરાચાર્ય હતા અને જે આ પ્રશ્ન છે શારદા મઠવાળો તે ખાસ યાદ રાખો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ભારતમાં કયો દિવસ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને રાજભાષાનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ હિન્દીને છે તે રાજભાષાનો દરજ્જો મળેલો હતો જો આ રાષ્ટ્રીય ભાષા નથી યાદ રાખજો રાજભાષાનો દરજ્જો મળેલો છે તો એ પણ તમારે યાદ રાખવું આગળ જોઈએ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર બાવીસમાં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર બાવીસમાં મેન્સ સિંગલ્સમાં કોણ જીત્યું છે જવાબ આવશે શ્રી કાર્લોસ અલ્ાજ

સ્વીઆતેક યાદ રાખવું આગળ જોઈએ તાજેતરમાં એશિયા કપ બે હજાર બાવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં કઈ ટીમે આ ટુર્નામેન્ટ જીતી લીધી તો શ્રીલંકા ટીમે આ ટુર્નામેન્ટ છે તે જીતી લીધી હતી એશિયા કપ બે હજાર બાવીસમાં શ્રીલંકાએ કોને પરાજય આપીને આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી તો પાકિસ્તાનને પરાજય આપ્યો હતો છેલ્લે શ્રીલંકા અને પાકિસ્તાનની ફાઇનલ થાય છે તેમાં પાકિસ્તાન હારી જાય છે અને શ્રીલંકા જીતી જાય છે એશિયા કપ બે હજાર બાવીસની શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી ખાસ યાદ રાખવું દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એશિયા કપ બે હજાર બાવીસની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ અથવા તો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ આપો એ છે ભાનુકા રાજપક્ષે શ્રી ભાનુકા રાજપક્ષે યાદ રાખવું મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ મેચ બંને તેમને મળેલા છે એશિયા કપ બે હજાર બાવીસમાં મેન ઓફ ધ સિરીઝ અથવા તો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ કયા ખેલાડીને મળ્યો શ્રી વાનિંદુ અસરંગા શું નામ છે શ્રી વાનિંદુ અસરંગાને મળેલો છે મેન ઓફ ધ સિરીજ અથવા તો પ્લેયર ઓફ ધ સિરીઝ આગળ જોઈએ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ક્યારથી થયો છે ઓગણીસો ચોર્યાસી થી આનો પ્રારંભ છે તે થયેલો છે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આ છે કાર્લોસ અલ્કરાજ જેણે યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી એટલે કે મેન સિંગલ જીત્યું છે તો અહીં તમે ફોટો પણ જોઈ શકો છો યુએસ ઓપન બે હજાર બાવીસના વિજેતા ખેલાડીઓનું લિસ્ટ અહીં આપેલું છે તો તમે જોઈ શકો છો આનો સ્ક્રીનશોટ લઈ અને વાંચી પણ શકો છો મેન્સ સિંગલ આપણે ખાસ યાદ રાખશું કાર્લોસ અલ્કરાજ જે સ્પેન દેશના છે અને વિમેન્સ સિંગલ્સ છે તે ઇગા સિઆતેક જે પોલેન્ડ દેશના છે એ બંને ખાસ યાદ રાખવા પછી મેન્સ ડબલમાં રાજીવ રામ અમેરિકાના છે અને જો સેલિસ બરી બ્રિટનના છે બંને સાથે મેન્સ ડબલ જીતેલું છે વિમેન્સ ડબલ છે તે બાર્બોરા ક્રેજીકોવા એ જીતેલું છે જે ચેક રિપબ્લિકનના છે દેશના અને કેટરીના સિનિયાકોવા એ પણ ચેક રિપબ્લિક દેશના વતની છે તેમણે જીતેલું છે વિમેન્સ ડબલ અને મેન્સ ડબલ અને મિક્સ ડબલ પણ અહીં આપેલું છે હવે જે ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ જે યોજાય છે તે કેટલી હોય છે આપણે જોઈએ તો ચાર સૌથી મોટી ટુર્નામેન્ટ હોય છે જે નીચે મુજબ છે પ્રથમ હોય છે ઓસ્ટ્રેલિયન ઓપન પછી ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન અને યુએસ ઓપન આ ચારે ચાર યાદ રાખવી આમાંથી પૂછાતા હોય છે પ્રશ્નો કઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે તે ક્યારે યોજાય છે ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરીમાં યોજાય છે ક્યાં યોજાય તો મેલબોર્નમાં નો પ્રારંભ છે ઓગણીસો પાંચથી થયેલો છે અને કયા કોર્ટમાં રમાય છે એ પણ પૂછા પૂછવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ છે તે કયા કોર્ટમાં રમવામાં આવે તો હાર્ડ કોર્ટમાં રમવામાં આવે છે ફ્રેન્ચ ઓપન બીજી છે જે મે અને જૂનમાં યોજાય છે પેરિસની અંદર યોજવામાં આવે છે તેનો પ્રારંભ અઢારસો એકાણુંથી થયેલો છે અને તે પ્લે કોર્ટમાં એટલે કે માટીમાં રમાય છે વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ છે તે જૂન અને જુલાઈમાં યોજાય છે લંડનની અંદર યોજાય છે અઢારસો ને સત્્યોતેરમાં તેની શરૂઆત થઈ હતી સૌથી જૂની પૂછે વિમ્બલ્ડન યાદ રાખવું અને તે ગ્રાસ ગ્રાસકોર્ટમાં એટલે કે ઘાસ ઉપર રમવામાં આવે છે છેલ્લે હોય છે યુએસ ઓપન જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાય છે તે ન્યૂયોર્કમાં યોજવામાં આવે છે અને અઢારસો એક્યાસીમાં તેની શરૂઆત થઈ છે અને તે હાર્ડ હાર્ડકોર્ટમાં રમાય છે જો હવે ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન હાર્ડ કોર્ટમાં છે બંને ફ્રેન્ચ ઓપન પૂછે તો ક્લે કોર્ટ માટીમાં અને વિમ્બલ્ડન પૂછે તો કોર્ટ એ તમારે યાદ રાખવાનું થશે આ છે શ્રીલંકન ટીમ જે એશિયા કપ જીતી ચૂકી છે એશિયા કપના વિજેતાઓ છે તમે ફોટો જોયેલો હશે તો તમને સરળતાથી યાદ રહી જશે એશિયા કપ વિશે થોડી માહિતી મેળવી લઈએ તો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ છે તે ઓગણીસો ને ચોર્યાસીમાં થયો હતો સામાન્ય રીતે દર બે વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે પૂછવામાં આવે દર કેટલા વર્ષે યોજાય છે તો બે વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ સાત વખત ભારતે આ ટુર્નામેન્ટ જીતી છે કોણે જીતી છે ભારતે સૌથી વધુ વખત જીતેલી છે કેટલી વખત પૂછે તો યાદ રાખવું સાત વખત ભારત બાદ શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ છ વખત જીતી છે એટલે આપણી પાછળ પાછળ જ છે શ્રીલંકા વર્ષ બે હજાર ચૌદ સુધી આ ટુર્નામેન્ટ વન ડે ફોર્મેટમાં યોજાતો હતો ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં એશિયા ક્રિકેટ કાઉન્સિલનું કદ ઘટાડ્યા પછી આઈસીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એશિયા કપ ઇવેન્ટ્સ આગામી વર્લ્ડ ઇવેન્ટના ફોર્મેટના આધારે વનડે અને ટી ટ્વેન્ટી ફોર્મેટ રોટેશનના આધારે રમાશે એટલે કે રોટેશન કરવામાં આવશે ક્યારેક વનડે તો ક્યારેક ટી ટ્વેન્ટી વર્ષ બે હજાર સોળની ઇવેન્ટ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમાયેલી પ્રથમ ઇવેન્ટ હતી ભારતમાં એન્જિનિયરિંગ દિવસ ક્યારે ઉજવાય છે અથવા તો એન્જિનિયર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પંદર સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસ હોય છે ભારતમાં કોનો જન્મદિવસ દિવસ પંદર સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો શ્રી એમ વિશ્વેશ્વરિયાનો જન્મદિવસ છે તે પંદર સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઉજવવામાં આવે છે ભારતના કયા રાજ્યમાં અગિયાર જુલાઈ એન્જિનિયર દિવસ તરીકે ઉજવાય છે તો તેલંગાણામાં છે તે અગિયાર જુલાઈને એન્જિનિયર દિવસ તરીકે ઉજવે છે બાકી આખા દેશમાં છે તે પંદર સપ્ટેમ્બર યાદ રાખવું નીચેનામાંથી કયા દેશમાં પંદર સપ્ટેમ્બર એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત શ્રીલંકા અને તાંજાનિયા આ ત્રણે ત્રણ દેશમાં એટલે કે ઉપરોક્ત ત્રણેય જવાબ આવશે ઓપ્શન ડી ત્રણે ત્રણ દેશમાં પંદર સપ્ટેમ્બરને એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ વિશ્વ લિમ્ફોમાં જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર સપ્ટેમ્બર તો પંદર સપ્ટેમ્બરમાં એન્જિનિયર દિવસ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને વિશ્વ લિમ્ફોમાં જાગૃતિ દિવસ ત્રણે ત્રણ યાદ રાખવું પંદર સપ્ટેમ્બર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં કઈ મિલિટરી પોસ્ટનું નામ જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવ્યું છે કિબીથુ કિબીથુ મિલિટરી પોસ્ટનું નામ છે તે જનરલ બિપિન રાવતના નામ પરથી રાખવામાં આવેલું છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સુરતના કયા સ્થળે બાયો ઇથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે જવાબ આવશે ક્રિબકો હજીરા ખાતે કોણે કર્યો તો અમિતભાઈ શાહ એટલે કે અમિત શાહ જે આપણા ગૃહમંત્રી છે અને શું કર્યું તો બાયો ઇથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વિશ્વ ઓઝોન દિવસ છે સોળ સપ્ટેમ્બર ખાસ યાદ રાખવું ઘણી વખત પૂછાયેલું છે વિશ્વ ઓઝોન દિવસ સોળ સપ્ટેમ્બર ઓઝોન પળના સંરક્ષણ માટે મોટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે તો જવાબ આવશે સોળ સપ્ટેમ્બર ઓગણીસો ને રોજ બી ઓપ્શન અહીં સાચો પડશે ત્યારે ત્યારે છે તે મોટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવેલા હતા અને તે દિવસની યાદમાં જ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસની વિશ્વ ઓઝોન દિવસની થીમ શું હતી વિશ્વ ઓઝોન દિવસની થીમ છે તે હતી ઓપ્શન ડી મોન્ટ્રીયલ પ્રોટોકોલ એટ ધ રેટ થર્ટી ફાઈવ ગ્લોબલ કો પ્રોટેક્ટિંગ લાઈફ ઓન અર્થ એ એની થીમ હતી સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કેન્દ્ર સરકાર ખાલી જગ્યા રાજ્ય સરકાર અને આઠ આદિવાસી જૂથોના સંગઠનોને એક ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ આવશે આસામ સરકાર કેન્દ્ર સરકાર આસામ રાજ્ય સરકાર અને આઠ આદિવાસી જૂથોના સંગઠનોએ ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરેલા છે તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો આ સાથે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બે મેડલ જીત્યા હોય તેવા મહિલા ખેલાડી છે કોણ બન્યા છે તો જવાબ આવશે સુશ્રી વિનેશ ફોગાટ વિનેશ ફોગાટ છે તેમણે ઓલિમ્પિકમાં પણ મેડલ જીતેલો છે અને રેસલિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે મેડલ જીત્યા હોય તેવા તે ભારતના પ્રથમ મહિલા છે તો યાદ રાખવું તાજેતરમાં કયા દેશમાં અભ્યાસ કાકાડુ બે હજાર બાવીસ એક્સરસાઇઝ કાકાડુ બે હજાર થયું હતું તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશમાં વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સત્તર સપ્ટેમ્બર વિશ્વ દર્દી સલામતી દિવસ તાજેતરમાં શ્રી રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેમણે કયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો જવાબ આવશે બે હજાર છમાં માં તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો કોને સામેની મેચ હતી ઇંગ્લેન્ડ સામેની મેચથી શરૂઆત કરી હતી તાજેતરમાં શ્રી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી હતા જવાબ આવશે સ્વિટરલેન્ડ દેશના તેઓ પ્રસિદ્ધ ખેલાડી હતા રોજર ફેડરર તમે નામ ઘણી વખત સાંભળેલો છે આગળ આપણે ફોટો પણ જોઈશું તાજેતરમાં શ્રી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેમના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો જોઈએ તેમનો જન્મ 8 ઓગસ્ટ 1981 ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના બેસલ ખાતે થયો હતો તો તે સાચું છે તેઓ સ્વિટ્ઝર્લેન્ડ રશિયા અને ન્યુઝીલેન્ડની નાગરિકતા ધરાવે છે તે ખોટું છે તે માત્ર માત્રરલેન્ડની નાગરિકતા ધરાવે છે તેમણે બે હાજર ત્રણમાં જીતેલું હતું તો જવાબ આવશે એક અને ત્રણ સાચા છે એટલે ઓપ્શન સી આગળ જોઈએ રોજર ફેડરર કયા દેશની નાગરિકતા ધરાવે છે તો તેઓ સ્વિતઝરલેન્ડ અને સાઉથ આફ્રિકા બે દેશની નાગરિકતા છે તે ધરાવે છે સ્વિતઝરલેન્ડ અને સાઉથ આફ્રિકા શ્રી રોજર ફેડરરે તેમની ટેનિસ કારકિર્દીમાં કુલ કેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે તો કુલ વીસ ટાઇટલ તેમણે જીતેલા છે કેટલા ટોટલ વીસ તાજેતરમાં રશિયાએ લાદી વોત્સોપમાં સાતમી પૂર્વ આર્થિક મંચ એટલે કે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ ઈ એફનું આયોજન કર્યું હતું તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે વિધાનો આપેલા છે તેમાં સાચા કયા કયા છે છે એ જોઈએ આપણે પ્રથમ રશિયાઝ ફેર ઇસ્ટ આર એફ ઇમાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની સ્થાપના વર્ષ બે હજાર ત્રણમાં કરવામાં આવી હતી એ સાચું છે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ એટલે કે આર એફ ઇમાં આર્થિક ક્ષમતા યોગ્ય વ્યાપારી પરિસ્થિતિઓ અને રોકાણની તકોને પ્રતિબિંબિત કરે છે તો એ પણ સાચું છે ચીન દક્ષિણ કોરિયા જાપાન અને ભારત આ ક્ષેત્રમાં મુખ્ય એજન્ટો છે જેમાં ચીન સૌથી મોટું રોકાણકાર છે એ પણ સાચું છે તો જવાબ આવશે એક બે ને ત્રણ બધા સાચા છે ઓપ્શન ડી આ છે રોબિન ઉથપ્પા ભારતીય ખેલાડી છે રોબિન ઉથપ્પાનો જન્મ અગિયાર નવેમ્બર ઓગણીસો ને રોજ કર્ણાટકના કોડાગુ ખાતે થયો હતો તેમનું પૂરું નામ છે તે રોબિન વેણો ઉથપ્પા છે તેમણે વર્ષ બે હજાર છમાં ઇંગ્લેન્ડની સામેની મેચમાં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો વર્ષ બે હજાર સાતમાં સ્કોટલેન્ડ સામેની મેચથી ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પણ પ્રવેશ કરેલો તેમણે ઓડીઆઈ અને ટી ટ્વેન્ટીમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું વર્ષ બે હજાર સાતમાં જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત જીત્યું તેમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી હતી બોલર બોલર તરફ નીચે ચાર્જ કરવાની તેમની યુક્તિ માટે ધ વોકિંગ એસાસિનનું હુલામણું નામ પણ તેમને આપવામાં આવેલું છે જો પૂછવામાં આવે ધ વોકિંગ એસાસિન કોનું હુલામણું નામ છે તો યાદ રાખજો રોબિન ઓથપ્પાનું આ છે રોજર ફેડરર તેમનો જન્મ સ્વિટરલેન્ડમાં થયો હતો બાકી તમે જાણો છો એમના વિશે આ બધી માહિતી મેળવવાની કાંઈ આવશ્યકતા રહેતી નથી તેમણે ક્યારે ક્યારે ટુર્નામેન્ટ જીતેલી અને વિજેતા રહેલા તે પણ આપણે આગળ જોઈએ ગ્રાન્ડ સ્લેમ સિંગલમાં તેમનું પ્રદર્શન જોઈએ તો રોજર ફેડરલ છે તે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ચાર છ સાત દસ સત્તર અઢાર માં જીતેલા ફ્રેન્ચ ઓપન તેઓ એક જ વખત જીતેલા છે તો યાદ રાખજો ખાસ બે હજાર નવમાં તેમણે ફ્રેન્ચ ઓપન જીતેલી છે જો પૂછવામાં આવે કેટલી વખત ફ્રેન્ચ ઓપન જીતેલી છે તો એક વખત પૂછવામાં આવે કે રોજર ફેડરરે ટોટલ વીસ ટાઇટલ જીતેલા છે તેમાંથી ફ્રેન્ચ ઓપનના કેટલા ટાઇટલ જીતેલા છે તો એક યાદ રાખવું વેમ્બલ્ડન છે તે બે હજાર ત્રણ ચાર પાંચ છ સાત નવ બાર અને સત્તર કેટલી વાર જીતેલા છે અને યુએસ ઓપન છે તે ચાર પાંચ છ સાત અને આઠ બે હજાર આઠ ચારથી થી લઈને આઠ સુધી યુએસ ઓપન છે તેમણે પોતાના નામે ટાઇટલ છે તે રાખેલું છે અને હાલ તેમણે નિવૃત્તિ જાહેર કરેલી છે થોડા પ્રશ્નો જોઈએ તાજેતરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શું નામ છે વિશ્વાસથી વિકાસ યાત્રા કાલી જગ્યા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગો ફોર ગોલ્ડ કાર્યક્રમ છે તે યોજાયો હતો તો અમદાવાદમાં યોજાયો હતો ગો ફોર ગોલ્ડ તાજેતરમાં કોને માનવ અધિકાર માટે યુ એન હાઈ કમિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો એ છે શ્રી વોલ્કર તુર્ક તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો સૌથી મોટો રબર ડેમ ગયાજી ડેમ કઈ નદી પર સ્થિત છે ફાલ્ગુ નદી પર સ્થિત છે તાજેતરમાં કોણે પર્વત પ્રહાર કવાયત હાથ ધરી હતી ભારતીય સેનાએ હાથ ધરી હતી પર્વત પ્રહાર તાજેતરમાં કયા દેશે મિનિટમેન થ્રી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું તો અમેરિકાએ કર્યું હતું આગળ જોઈએ તાજેતરમાં મધ્યપ્રદેશના કયા પાર્કમાં ચિતાને ફરીથી લાવવામાં આવ્યા છે તો કુનો પાર્કમાં ચિતાઓને ફરીથી લાવવામાં આવ્યા છે રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવ્યું સત્તર સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ માટે ખાલી જગ્યાનો જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો હતો રામકૃષ્ણ મિશનનો જાગૃતિ કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવેલો હતો કયા કેન્દ્રીય મંત્રાલયે ઇયુ ઇન્ડિયન ગ્રીન હાઇડ્રોજન ફોરમનું આયોજન કર્યું હતું જવાબ આવશે નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ પર કયા રાજ્યએ એક સમિતિની રચના કરી છે ઉત્તરાખંડ રાજ્યએ સમિતિની રચના કરી છે ક્યુમિકશિંગ ફિફ્ટી એ કયા દેશના પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતા માનવરહિત એરિયલ વ્હીકલ એટલે કે યુ એવીનું નામ છે તો એ ચીનનું છે એનો એના વિશે પણ આપણે માહિતી મેળવશું આગળ જોઈએ કયું રાજ્ય ભારતમાં સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ પર નેશનલ કોન્ફરન્સનું યજમાન છે તો ઓડિશા રાજ્ય છે ભારતની સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું બિહાર રાજ્યમાં ફાલ્ગુ નદી પર ક્યુ શહેર નેશનલ ડિફેન્સ એમએસએમઇ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશનનું યજમાન છે કોટા શહેર તાજેતરમાં ભારત સરકારે એમ્બેસી ઓફ ઇન્ડિયા દોહા અને ખાલી જગ્યાના સહયોગથી કૃષિ અને ખાદ્ય ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ઉત્પાદનો માટે વર્ચ્યુઅલ નેટવર્કિંગ મીટનું આયોજન કર્યું હતું જવાબ આવશે ઇન્ડિયન બિઝનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલ એટલે કે આઈબીપીસી ભારત કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી ચિતા રજૂ કરવા જઈ રહ્યું છે કુનો પાલપુર નેશનલ પાર્ક આઠ ચિત્તાઓને નામી બીયાથી મંગાવીને અહીં છોડવામાં આવેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કઈ સંસ્થાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે વિશ્વભરમાં પચાસ મિલિયન લોકો આધુનિક ગુલામીમાં ફસાયેલા છે તો એ કહ્યું આઈ એલ ઓએ વેન્ચર કેપિટલ એટલે કે વીસી અને પ્રાઇવેટ ઇક્વિટી એટલે કે પીઈ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓના ઉકેલ માટે નાણાં મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિના વડા કોણ છે એમ દામોદરન છે એમ દામોદરન આગળ જોઈએ નેશનલ લિસ્ટ ઓફ એસેસ એસેન્સિયલ મેડિસિન્સ એટલે કે એન એલ ઇએમમાં કેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રણસો ને ચોર્યાસી દવાઓનો સમાવેશ થયેલો છે બે હજાર બાવીસમાં આયોજિત અખિલ ભારતીય રાજભાષા પરિષદનું યજમાન શહેર કયું છે સુરત મેટી સ્ટાર્ટઅપ હબ એટલે કે એમ એસ એચ એક્સઆર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી મેટા કંપની સાથે ભાગીદારી કરી ફેસબુક હતું તેનું નવું નામ કરવામાં આવેલું છે મેટા તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ચૌદ સપ્ટેમ્બર લોનર ઓક્યુલેશન નામની ઘટનાને કારણે કયો ગ્રહ દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ ગયો તો યુરેનસ છે તે અદ્રશ્ય થઈ ગયો હતો તાજેતરમાં ભારત મેક્સિકોએ રાજદ્વારી સંબંધોની સ્થાપનામાં સ્થાપનાના કેટલા વર્ષની ઉજવણી કરી બોતેર વર્ષમાં વર્ષની ઉજવણી કરી તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ઓટોમેટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન એટલે કે એસીએમ એના ખાલી જગ્યા વાર્ષિક સત્રને સંબોધિત કર્યું બાસાઠમાં વાર્ષિક સત્રને સંબોધિત કર્યું ભારત સરકારના મહત્વકાંક્ષી મિશન અમૃત સરોવર હેઠળ ખાલી જગ્યા રાજ્યએ સૌથી વધુ સરોવરો બનાવ્યા તો ઉત્તર પ્રદેશ રાજ્યએ સૌથી વધુ સરોવરો છે તે બનાવેલા છે શૂન્ય અભિયાનનું લક્ષ્ય શું છે જે તાજેતરમાં સમાચારમાં હતું શૂન્ય અભિયાનનું લક્ષ્ય શું છે ઈવીનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવું ઇલેક્ટ્રિક વ્હીકલ વધુમાં વધુ લેવા અને પ્રદૂષણમાં ઘટાડો કરવો વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન બે હજાર બાવીસનું યજમાન દેશ કયો છે ડેનમાર્ક હૈદરાબાદ મુક્તિ દિવસની ખાલી જગ્યાના રોજ તેલંગાણા સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સત્તર સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી કોન્ફરન્સનું આયોજન કર્યું ઉર્જા કાર્યક્ષમતા બ્યુરોએ આગળ જોઈએ પ્રધાનમંત્રી ભારતીય જન જનઔષધિ યોજના કયા કેન્દ્રીય મંત્રાલય સાથે સંબંધિત છે રસાયણ અને ખાતર મંત્રાલય સાથે સંબંધિત છે ઝારખંડ સરકારે તાજેતરમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગો ઓબીસી અને અન્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે રાજ્ય સરકારની નોકરીઓમાં ખાલી જગ્યા અનામત પ્રદાન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે તો કેટલા ટકા જવાબ આવશે સત્યોતેર ટકા અનામત છે તે આપવાનો પ્રસ્તાવ છે તેને મંજૂરી આપી છે કોને કોને એસસી એસટી ઓબીસી ઓ એસ ડબલ્યુ અને બધાને જનરલ સિવાય લગભગ બધા આવી જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી